નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આજે માનવાની આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે આગળ વાત કરી એટલા માટે આ વિડીયોમાં આપ શું ભણવાનું છે, તો આ વિડીયોમાં આપણે અધિક ગુણાકાર તો આપણે આજે વિડીયોમાં ભણ્યું. હવે આપણે વિડીયોમાં બહિર્ગુણ ભણવાનું છે, એટલે કે સદિશ ગુણાકાર ભણવાનું છે. જે પ્રમાણે આપણે આગળ કીધું પ્રમાણે સદિશોનો બે પ્રકારનો ગુણાકાર હોય છે, અધિક ગુણાકાર અને સદિશ ગુણાકાર. અધિક ગુણાકારમાં આપણને કાપડો મળે એટલે સદિશ ગુણાકારમાં આપણને એક સદિશ મળશે. સદિશ ગુણાકાર એટલે બહિર્ગુણ કહેવાય, જે અંતર્ગુણને આપણે સોરી અધિશ ગુણાકાર આપણે અંતર્ગુણ કીધું, સદિશ ગુણાકાર બહિર્ગુણ કહેવાય છે. અને આપણે ડોટ પ્રોડક્ટ કીધું હતું અને આપણે ક્રોસ પ્રોડક્ટ કહીશું, એટલે વચ્ચે ક્રોસ આવશે, ડોટ આપ્યું તો ક્રોસ આવે છે, એટલે આપણે ક્રોસ પ્રોડક્ટ કહીશું. બીજા વિદ્યાર્થી મિત્રો, અને બીજું શું કહેવાય, એટલે ઇનર પ્રોડક્ટ કહેવાય, આઉટર પ્રોડક્ટ કહેવાય, બરાબર. પછી વેક્ટર પ્રોડક્ટ પણ કહેવાય, એટલે સદિશો ગુણાકાર છે એટલે વેક્ટર પ્રોડક્ટ પણ કહેવાય. અને ક્રોસ પ્રોડક્ટ એક વસ્તુ માન બરાબર એક પણ બીજા માનનો ગુણાકાર છે.
તો થીટા બરાબર જો થીટા બરાબર π/2 હોય તો એક cos θ બરાબર 0.46 મળે છે. આપણે કીધું પ્રમાણે sin ની કિંમત પર આધાર રાખે, ડોટ પ્રોડક્ટ છે cos ની કિંમત પર આધાર રાખે અને આ છે sin ની કિંમત પર આધાર રાખે છે. તો આગળ જોઈએ તો બીજી વસ્તુ કે જો i નો i સાથે એટલે x એક્સ સાથે i કેપ નો i કેપ સાથે ગુણાકાર, j કેપ નો j કેપ સાથે ગુણાકાર, k કેપ નો k કેપ સાથે ગુણાકાર સમાન 0.46 છે. કેમ કે i કેપ નો i કેપ વચ્ચે નો ખૂણો શું હોય? 0 હોવો છે બરાબર. પોતાની સાથે નો ખૂણો 0 જ હોય એટલે 0 ખૂણો એટલે સદિશ ઉત્તર કરવાનું જે ફાઇનલ આન્સર છે સોરી ક્રોસ પ્રોડક્ટ કરો તો 0.46 થાય. હવે બીજી વસ્તુ આપણે તમને બતાવવાની છે i cos j બરાબર k એટલે તમારે i લખવાનું છે માટે આ સ્ક્વેર નેગેટિવ હશે i j અને k i cos j બરાબર શું મળશે તમને k કેમ મળશે પછી આમાં જ આપણે બોલવાનું j cos i શું મળશે તમને i કેમ મળશે અને k cos i તમને શું મળશે k cos i તમને મળશે j કેમ બરોબર.
વિદ્યાર્થીઓ હવે આપણે સ્વાધ્યાય 10.4 દાખલો જોઈશું. સ્વાધ્યાય 10.4 દાખલો જોઈએ. થિયરી પર રિફર કરી દીધી હશે. સ્વાધ્યાય 10.4 દાખલો લેમડા અને ન્યુની કિંમત તો આ રીતે કંઈક કરીને કીધેલું છે. લેમડા અને
ljudi ima dobro i uko neki vjeruješ. Poživili je, vidjeti je. To kje bije sa nismo, suki dođe sa nismo na mi ospore, suki su bije sa nismo, ne vrame da neki drugo dvorice, ne vrame da neki paketa, pa evo sa nima na mi ospore. Kone, kje to znači da vrame će bovo, pa se prospore koji je šo se tu, što je ljubo na ajce tijele krize, aji, dje, kje. Znači, આમાં પહેલો સદિશ બે છ સત્યાવીસ બીજો સદિશ તમારો એક લેમડા અને મ્યુ આનો જવાબ મને ખબર છે કે શૂન્ય સદિશ બરાબર સાથે પાડી આ સાથે પાડશો આઈ કે છ મ્યુ માઇનસ સત્યાવીસ લેમડા માઇનસ જે કે આ સમીકરણ ટુ મ્યુ માઇનસ ટ્વેન્ટી સેવન પ્લસ કી કે 2 lambda minus 6 equal to 0 series. आठ नंबर क्वेश्चन. बराबर से दिया हमने तो आ रहे हो तुम्हारे अब हम सारे को बात करो सारे को बात करें 0 0 series से उसको लेके सब 0 series से उसको लेके जाए 0 आई है 0 जे के और 0 बी के बस रखा हो तो आई के पर जे के पर बी के पर सकता हो तो मैं जे के पर सकता हूं तो તમે જે કે પણ શકો અને કે કે પણ શકો સમીકરણમાં લેમ્ડા ની કિંમત કે કે પણ શકે એ લો તો બંને બાજુ સરખા હતા બંને બાજુ સરખા હતા એટલે કે કે પણ શું મળશે તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 0 ધેરફોર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 6/2 ઇલેક્ટ્રોન મળશે હવે એ જ રીતે તમે પહેલાની શકો પહેલો તમને શું મળશે 6 mu minus 27 lambda is equal to 0 version. Amali 6 mu 27 lambda is equal to 0 version. Amali 6 mu 27 lambda is equal to 0 version. Amali 6 mu 27 lambda is equal to 0 version. 6 mu as the number 81 liver distance was 81 as the number mu barabar 81 as the number show that the number of kila bada dhaar chance and now also a thorn bada dhaar chance satya is anya uchale hai બી નોર્મલ ભાગ છે બી મોસ બી મારા પાસે તે છે કે બે કોડી હોય આ બરાબર તો તો આ પ્રશ્ન નંબર 5 છે આ બીજા પ્રશ્ન જોઈએ તો એક પ્રશ્ન નંબર બી છે કે પ્રશ્ન બીજો પ્રશ્ન નંબર બી તમે ખાલી બી કા દે દો બરાબર અહીંયા એક વસ્તુ કહી રહ્યા કે એ અને બી બંને લંબ એકમ સદિશ બને લંબ એકમ સદિશ કેટલા મળે બને લંબ એકમ સદિશ બી મળે જ્યારે આ એ અને બી બને લંબ એકમ સદિશ ની સંખ્યા કેટલી હોય તો ક્લિયર બે હોય કઈ હોય કે આ હોય એક હોય એક ક્રોસ બી અને બીજી હોય માઇનસ એક ક્રોસ બી એટલે પ્લસ ઓર માઇનસ એક ક્રોસ બી આ એક બને લંબ એકમ સદિશ બને લંબ સદિશ કેટલા હોય છે બને લંબ એકમ સદિશ ની સદિશ કેટલા હોય આ એક બંને લંબ એકમ સદિશ કેટલા હોય બંને લંબ એકમ સદિશ કેટલા હોય તો બંને લંબ એકમ સદિશ કેટલા મળશે કે પ્લસ ઓર માઇનસ એકમ સદિશ કરો છો પણ સદિશના છેદમાં સદિશનું માપ સદિશના છેદમાં સદિશનું માપ આ રીતે તમે બંને લંબ એકમ સદિશ મળશે આ રીતે તમને આપેલું છે પ્રશ્ન બે માં સદિશ બે અને સદિશ બી આપેલું છે તમને એવું કીધું છે કે સદિશ a plus b અને a minus b બંને લંબ એકમ સદિશ મેળવવાનું છે બંને લંબ એકમ સદિશ મળશે કે કા હાઈ નંબર સુધી લંબ એકમ સદિશ પ્લસ ઓર માઇનસ એ તમને બે સદિશ આપ્યા છે પ્લસ સદિશ 7 છે અને બીજો સદિશ છે a minus b આ બે સદિશ પર મેળવવા એ બંને ક્રોસ અને બંને નું સિગ્મા માન આ બંને લંબ એકમ સદિશ હશે જે બે વર્ષ મતલબ એકમ સદિશ આ રીતે આ સૂત્ર પર તમને મળશે તમારે શું કરવાનું છે સદિશ a સ્ટેપ બાય સ્ટેપ એટલે કે સુપર વન સમીકરણ નંબર સદિશ a અને સદિશ b પરથી a + b a - b મેળવવાના a + b a - b નો ક્રોસ કરવાના બરાબર માન મેળવવાના આવો કે આપણે જવાબ મળી જશે પ્રશ્ન નંબર 2 તમારે સાથે કરવાનો છે હિન્ટ પણ તમને આપી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 1 જોયો 2 જોયો 4 અને 5 જોયા છે બાકીના જે પ્રશ્નો છે જે સૂત્ર આધારિત છે હું પ્રશ્ન અહીં તમને લખી દઉં છું એ તમારો પ્રશ્ન છે 10 જે તમે યુદ્ધ સમાંતર બાજુ ચતુષ્કોણની પાંચ પાસેની બાજુ છે તો એનું ક્ષેત્રફળ શોધો પાંચ પાસેની બાજુ હોય તો આપણને ખબર છે કે પ્રમાણે પાંચ પાસેની બાજુ હોય a + b નો ક્યુબ બરાબર
થિયરી સર્કિટમાં ભણજો, પ્રેક્ટિસ કરશો તમને આવડી જવાના છે.